દાહોદ જિલ્લા એલસીબીને જે ફેન્સી રેસિંગ બાઇકો છે, આવી રેસિંગ બાઇકોની ચોરી કરતી ગેંગને પકડવા માટેની જે બાતમી હતી, એ બાતમી આધારે એની ટીમ અને એના માણસો છે લીમડીનો દેપાડા પાસે, જે લીમડી લીમખાડા બ્રિજ છે હાઈવે રોડ, એ બ્રિજ નીચે પોકેટ કોપ સર્ચથી, અમારી જે મોબાઈલ એપ્લિકેશન છે એનાથી આ સર્ચ કરી અને વાહન ચેકિંગ કરવાની કામગીરી હાથ ધરતા હતા. આ દરમિયાનમાં બે વ્યક્તિ ફેન્સી બાઇક સાથે નીકળતા, જેનું પોકેટ કોપ સર્ચ આધારે નંબર પ્લેટની એની ખરાઈ કરતા, આ કંઈ અજુગતું હોય અને કંઈ ચોરી કર્યાની વિગત મુજબનું હોય એવું લાગતા, આ બંને જણની અટકાયત કરી, જેમાં એક શૈલેષ કરીને છે ડામોર, જે જાલોદનો છે, અને એક સુનિલ કટારા છે, એ પણ જાલોદનો છે, બે અલગ અલગ ફળિયામાં રહે છે. આ બંને વ્યક્તિની પછી યુક્તિ પ્રયુક્તિથી એલસીબી દ્વારા પૂછપરછ કરતા ટોટલ 7 બાઇકો છે એ રિકવર કરવામાં આવી છે. બધી જ ફેન્સી બાઇકો છે અને સાથે 7 બાઇકો છે એ ચોરી કરેલાનું અને ચોરી કરી અને પોતે અલગ અલગ જગ્યાએ વેચવાની ફિરાકમાં હતા એમ કરી, અને ટોટલ 5 વ્યક્તિઓની ગેંગ આ કામ કરી રહી છે એવી કબૂલાત કરી છે. એમાં હાલમાં 2 વ્યક્તિ, જે મેં ઉપર નામ આપ્યા, એ 2 વ્યક્તિની ધરપકડ કરી છે અને એમની પાસેથી ટોટલ 7 બાઇકો, જેમાં યામા કંપનીની R15 4 બાઇક, બજાજ પલ્સરની 150ની 2 બાઇક અને એક બજાર પલ્સર 220ની 1 બાઇક, એમ કરીને 7 બાઇકો છે એ રિકવર કરવામાં આવી છે. આ 7 બાઇકો જે છે એ અમદાવાદ શહેરથી ચોરાયેલી છે, જેમાં 4 છે એ વાસણા પોલીસ સ્ટેશનથી, 2 છે એ સેટેલાઇટ પોલીસ સ્ટેશનથી અને 1 છે એ રામોલ પોલીસ સ્ટેશનથી, એમ કરીને ટોટલ 7 બાઇક છે એ બાઇક ચોરીના ગુનાઓ જે તે પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલા છે. અને એલસીબીએ ટોટલ 375,007 બાઇકનો મુદ્દામાલ કબજે કરી આ બંને આરોપીઓની 41 વનડીમાં અટકાયત કરી અને આગળ વાસણા પોલીસ સ્ટેશનને આરોપી સોંપવા માટેની જે કાર્યવાહી છે એ કરી છે. અને હજી આનામાં બાકીના આરોપી પકડાવવાથી ઘણા બધા બાઇકના ડિટેક્શન ચોરીના થવાની શક્યતા છે, અને આ ખૂબ સારી કામગીરી છે એલસીબી દ્વારા કરવામાં આવી છે. થેન્ક યુ.